नमस्कार प्रणाम। अत्यारे समग्र विश्व आयुर्वेद ने भारत ना प्राचीन विज्ञान तरफ आवी रह्यु त्यारे भारत ना ऋषियों की कृपा थी अने ईश्वर की कृपा थी आवु सरस मजानु वातावरण छे। एमां लीमड़ा नामनो वृक्ष अने एमां चैत्र महीनो चैत्री नवरात्रि आवी रही छे त्यारे सरस मजाना अत्यारे ने फूल धारण करेला। आनी अंदर आना फूलनी अंदर अत्यारे विशेष अमृत तत्व लागेलुं होय छे अने अत्यारे आपणे दरेक अमृत तत्वनी प्राप्ति करवानी अपना परिवार ना अपना आसपासना लोकोना आरोग्य वृक्ष में वृद्धि माटे अपने आनो मेक्सिमम उपयोग करवानो। तो आनो फूल लीला लावी एने क्रश करी रस कढ़ी 5-10 ml नाना बाळकों ने 5 ml अने मोटाए 10 ml सवारे खाली पेटे लेवाना छे। अने आने फूल भेगा करी सूकवी अने पाउडर पण राखवानो छे ए पण लई शकाय। खास करीने आखा वर्षथी તાવથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ચામડીના રોગોથી બચવા માટે ઉત્તમ ઈલાજ છે। જેને ડાયાબિટીસ હોય ચામડીના રોગો હોય શરીરમાં ગરમી નીકળતી હોય એને 2-3 મહિના આનો પાવડર લઈ શકે છે। આ અદ્ભુત ઈલાજ છે અને અત્યારે ચૈત્ર મહિનામાં વિશેષનો અમૃત તત્વ હોય। આપ સૌને મારી પ્રાર્થના છે કે આ વિડીયો વધારે ને વધારે લોકો સુધી પહોંચે, ફરીવાર આપણી ઋષિ પરંપરાને જાગૃત કરીએ, ઘર ઘર સુધી આયુર્વેદ અપનાવીએ અને આપણા દેશને સમૃદ્ધ બનાવીએ, સ્વસ્થ બનાવીએ। એ જ આપ સૌ પાસે અપેક્ષા પ્રાર્થના। અવશ્ય આ વિડીયો જોઈને માત્ર મૂકી ન દેતા, આપની આસપાસ જજો, લીમડો ગોતજો, બધે મોર આવ્યો છે, 1-2 ચમચી લીમડાનો મોર અવશ્ય લેજો। ડાયાબિટીસવાળા દર્દી, ચામડીના રોગવાળા દર્દી, વારંવાર તાવ આવતો હોય એ થોડું 2-3 મહિના પ્રયોગ કરજો, એનું રિઝલ્ટ તો આવશે કે સવારમાં જાગીને ચા બંધ કરશો, લીધા પછી 1 કલાક બીજું કાંઈ આપને લેવાનું નથી। આપ સૌને ભગવાન ધન્વંતરી આદિ ઋષિઓ સ્વસ્થાયુ પ્રદાન કરે જ ભાવના સાથે હું વૈદ મહેન્દ્રસિંહ સરવિયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજા, નમસ્કાર પ્રણામ ધન્યવાદ।